સુધી આવજો. બસ અહીંયા બેસો, અહીંયા આપણું ઘર જઈએ, બેસી જાઓ. જો હું છે ને મારી બેન ને બોલાવીને એને યાર અંતે વાત કરી દઉં છું, પછી તમે લઈને જજો. એ નિધિ, એ બેન, મારા મહેમાન આવ્યા છે. શું છે ભાઈ, અને આ શું છે? કેટલી વાર ના પાડી છે કે નશો કરીને નહીં આવવાનું એમ? બસ આવી જઈ નહીં તને, જયારે જયારે નશો કરીને આવું ત્યારે તરત પકડી લે મને. બહુ હોશિયાર છે મારી બેન, બહુ હોશિયાર છે. જો નિધિ, મેં તને વાત કરી હતી ને બેન કે તારી ઉંમર થઈ ગઈ છે, તારા લગ્ન કરાવવાના છે, તો તારા માટે છે ને મેં મૂર્તિઓ શોધી નાખ્યો છે. શું? હા, એ મૂર્તિઓ તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. હા જુઓ, હા મારો દોસ્ત છે ભાવેશ, બહુ મોટો ધંધો છે એનો, બહુ મોટો. તારું ની બાટલીઓ બહુ આવે તો મને જો, બધું નક્કી થઈ ગયું છે, તું ખાલી હા પાડી દે ને એટલી જ વાર છે. રવિભાઈ, આ શું બોલી રહ્યા છો? હું તમારા મવાલી જેવા ફ્રેન્ડને ઓળખું છું, એ તમારા જેવો દારૂ ડ્યો ને તમારા જેવો જ ગુંડો છે. હું મરી જઈશ, નાની સાથે લગ્ન નહીં કરું. શું બોલે તું? હું મરી જઈશ પણ આની જોડે લગ્ન ક્યારેય નહીં કરું. કામ ગોર સાલી, હા તું તરફ ભાઈની સામે જુબાન ચલાવી, હા ભાઈ મારું વેણ નહીં રાખે, સમજે છે ને? તારા ભાઈ નું વેણ નહીં રાખે. જો આ માણસે છે ને પૂરા 1.5 લાખ રૂપિયા આપ્યા છે. 1.5 લાખ રૂપિયાના બદલામાં તારે એક જ કામ કરવાનું છે, ખાલી લગ્ન કરવાના છે. જો એક વાર લગ્ન કરી નાખીશ ને પછી આખી જિંદગી ખુશમ ખુશ, તારે જરાય ચિંતા નથી. કહ્યું ને, ધંધો બહુ સારો છે, મારે દારૂ નું પણ થઈ જશે, પૈસા નું પણ થઈ જશે, અને એમના લગ્ન નું પણ થઈ જશે, સમજીને? નહીં કરું લગ્ન. હું બોલી, તમે મારો સોદો કરી રહ્યા છો? તમે ભાઈ છો કે દુશ્મન? દુશ્મન છું તારો, દુશ્મન તો શું કરીશ? હા, મારા ઉપર આ તું પાડી, આ તું પાડીશ મારા ઉપર? લે ને, આવું પાડીશ. તમે તમારા સ્વાર્થ ખાતર મારો સોદો કરી રહ્યા છો. સો તું છે ને એમ સીધી રીતે તો નહીં જ માને ને, નહીં માને ને સીધી રીતે. જા આ જલ્દી તારા કપડા પેક કર અને નીકળ અહીંયાથી. જા સામાન પેક કરજે, જા અહીંયાથી. હું મરી જઈશ પણ આની સાથે નહીં જાઉં. નહીં જાય, નહીં જાય ને. એ ભાવેશ, આ તારા 1.5 લાખ રૂપિયા ની ઉપર મેં મારી બેન તને જોપી, તારે જોવાનું શું કરવું? શું નહીં જા, હું નહીં જાઉં. લઈ જા, લઈ જા, નહીં જા, જા, શું નહીં જા, અરે જા ને, તને આપી જા હવે થી તું. અરે ઓ ભાવેશ, પકડ જે પૈસા છે તારા 1.5 લાખ રૂપિયા, મેં 1.5 લાખ રૂપિયા લઈને આપી, જે કરવું એ કરજે ભાઈ. આશા, આ તારા લગ્નની તૈયારી તો બધી થઈ ગઈ છે, પણ તે લિસ્ટ બનાવ્યું કઈ ઘટતી વસ્તુનું, તો આપણે મોલમાં જઈને બધું એક સાથે લેતા આવીએ. હા દીકરી, માંડવામાં બેસે ને ત્યાં સુધી ઘટતું ને ઘટતું જ હોય, હજી દોઢ પત્તાનું લિસ્ટ બનાવ્યું છે, લેવા જવાનું છે. જો મને ખબર જ હતી, તારું તો માંડવામાં બેસીશ નહીં ને ત્યાં સુધી પૂરું નહીં થાય. હા મમ્મી, હા જુગો વખતનું ચાલ્યું આવે છે, દીકરીને વળાવી દો ને ત્યાં સુધી એને આપવાનું આપવાનું આપવાનું. કોઈ વાંધો નહીં બેટા, આ તારો બાપ બેઠો છે ને, તારે જે લેવું હોય ને એ મને તું લિસ્ટ લખી દે, હું હાજર કરી દઈશ. બસ હા, આ તારા પપ્પાની વાત છે ને સાચી છે, લઈ લે લિસ્ટ એટલે બધું આવી જાય. આપી દેશ, કેવું નહીં પડે કઈ. હા શું થયું? કેમ રડે છે? અરે બેટા સાંભળ, શું થયું? બેસ અહીંયા.
થયું વાત કરીશ? બેટા તું ગભરા નહીં, શું થયું છે તું વાત કર ને તો અમને ખબર પડે. આટલી ડરેલી કેમ છે તું? આશા આંટી, એક માણસ મારી પાછળ પડ્યો છે, અગર તમે જાઓ ને. અરે જુઓ ને. અરે પણ બેટા કોણ માણસ છે ને શું કામ તારી પાછળ પડ્યો છે? મારો ભાઈ શોધો કરી નાખ્યો છે. એને શું વાત કરે છે? બેટા તું ચિંતા નહીં કર, હમણાં બહાર જઈને જોઉં છું, તું શાંતિથી બેઠ, જરાય ગભરામાં. બેટા તું શાંતિ રાખ, તને કઈ નહીં થાય. મારી પાછળ પડ્યો છે. અરે કઈ નહીં થાય, શાંત થઈ જા ને. તું ક્યાં છે ને મારા પપ્પા? હા બેટા. બેટા તું શાંત થઈ જા, બાર કોઈ નથી, તું ખોટી ગભરાય છે. બેટા શાંતિ રાખ, તું જરાય ગભરાઈશ નહીં. હવે તું મારા ઘરમાં આવી ગઈ છે ને, જરાય ચિંતા નહીં કર. આ તો કેવો ભાઈ કહેવાય કે આ સગી બેન ને મવાલી ના હાથમાં આવે તે નાખવા દે છે. મારો ભાઈ પેલા મવાલી ના હાથમાં સોંપી દે છે. મારે ઘરે નથી જવું પાછું, મને બહુ બીક લાગે છે. મારે ઘરે નથી જવું આંટી. હા બેટા નથી જવું. તું શાંત થઈ જા, હવે છે ને તને કઈ નહીં થાય, તારે અહીંયા જ રહેવાનું છે. તું શાંત થઈ જા, તને હવે કઈ નહીં થવા દઈએ, તારે અહીંયા જ રહેવાનું છે. બસ ચૂપ થઈ જા અને તમે લોકો અંદર જાઓ. હા બેટા તો દીકરીને અંદર લઈ જા અને શાંત જા. બેટા જા. મને ખબર છે આ મારી બેન નિધિ છે ને તમારી ઘેરે આવીને જુબાણી છે. આ તમે જેને આશરો આપ્યો છે, જુઓ હું જેને તમારી સાથે ખોટી માથાકૂટ નથી કરવા માંગતો. તમે કામ કરો, આ મારી બેન નિધિ છે ને એને અમે તક કરીને મારી ઘરે પાછી મોકલી, નગર છે ને પછી શું છે કે મારાથી સરખાઈ નહીં રે અને તમને પણ નહીં ભાવે. સરખાઈ વાળી ના શું કરી લઈશ, તું શું કરી લે. તમે તમને શું લાગે છે કે દારૂ પીધો છે? મે દારૂ નથી પીધો, આવને જડતો જ નથી. આ જો આ તમને લાગતું હોય તો પછી હું નજામાં પણ હાથ ઉપાડી શકું. આ ગિરીશ ની અંદર નું બધું ઓઇલ એક જ ઢીકામાં મારું આવી ગયું. એ બેવડા, આ બધી તારી ધમકી થી હું નથી ડરતો. તું ઓળખે છે મને? ઓળખે છે મને? કોણ છું? ગિરીશ અંકલ છું. હા તો ગિરીશ અંકલ છો ને તો એક વાત કાન ખોલીને સાંભળી લે. તારા વિરુદ્ધ મેં પોલીસ એક્શન લીધી ને તો આ સોસાયટીમાં રહેવાનું તને ભારે પડી જશે, સમજો? પોલીસ જો હું તમને કહી દઉં છું, પોલીસ નું નામ નહીં લેવાનું. આપણે પોલીસ સાથે ઘણી વાર ઉઠક બેઠક હોય જ છે. અને જુઓ વાત રહી મારી બેન ની, મારી બેન સાથે હું ગમે તે કરું, એ મારી પોતાની બેન છે. હા ગમે તે કરી શકું એની સાથે. હું તને એક વાત પૂછું, સાલા તને શરમ નથી આવતી? તું તારી સગી બેન ને, તારી સગી બેન ને કોઈ મવાલી ને હાથમાં સોંપી દેવા માંગે છે? સાલા નાલાયક, આ તારી મમ્મી નું મૃત્યુ થઈ ગયું ને પછી તારે એક મોટા ભાઈ તરીકે તારી ફરજ બને છે કે તું એને વ્યવસ્થિત સાચવે, એને સારા ઘરે વળાવે, એને બદલે તું
તું તું સાલા એને વેચવા ઉભો છો છે? તું એનો ભાઈ છે કે સાલા કસાય? કેમ ના બને, પૈસા આપે છે સામે વાળો છોકરો મને પૂરે પૂરા 1.5 લાખ રૂપિયા આજીવન ના મળે. હા, અને જુઓ આ તમે છે ને આ મારી સાથે ખોટી વાત ન કરો. અત્યારમાં હજી મને ચડ્યો નથી. આ ચડ્યા પછીનો મારો માહોલ જ અલગ હોય. હા, અને ખાસ એક વાત, મારી વાત જે ને આ તમારા મગજને ખાલી કરીને સાંભળજો. કાલ સાંજ સુધીનો સમય આપું છું. કાલ સાંજ સુધીમાં મારી બેન મને મારી ઘરે જુએ. એમ કાલ સાંજ સુધીમાં તારી બેન તારા ઘરે જુએ એમ? અને માની લે કે તારી બેન કાલ સાંજ સુધીમાં હું ક્યારે તારા ઘરે નહીં આવે તો આ તો શું કરી લઈશ? તો મને પણ ગોલર પકડતા બહુ સારી રીતે આવડે છે. સાંજ સાંજ સુધીમાં મારી બેન મને જોઈએ, નગર તારી ઘરે આવીશ અને બધાની સામે દારૂ પીને એ નશો કરે. સાલા બેવડા નીકળે છે. ઉભો થા. મને ઓનો વાગે નહીં. ઓટ પીધા પછી વાગે જ નહીં. નીકળ. નથી વાગતો જ નથી. જોઈ દે સાંજે કેવા માણસો થાય છે. સાલા સગી બેન ને વેચવા ઉભો છો નાલાયક. નિધિ ચાલ નાસ્તો કરી લે. તો આશા મારે નથી ખાવું. જો તું જ્યારથી આવે છે ને તે મોઢામાં એક દાણો પણ નથી નાખ્યો. ચાલ જોઈએ, ખાઈ લે. મારે નથી ખાવું આશા, મારે મરી જવું છે. આ તો શું બોલે છે? અમે તારે સાચવીએ જ છીએ ને, અમારા સાચવવામાં કઈ ખોટ છે તો તું કે. આશા તમે મારા માટે તોય પારકા જ ને. તમે આખી જિંદગી થોડી મને પાલવવાના છો. આ કેવી વાતો કરે છે તું? તને ખબર છે તું ખાલી મારી બેનપણી નહીં પણ હાશથી એ સમજ કે તું મારી સગી બેન છો. આપણે બંને બહેનો છીએ. અને રહી વાત સાચવવાની તો હવેથી તારે ક્યાંય નથી જવાનું. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તારે મારા ઘરે મારી સાથે જ રહેવાનું છે. એ બધી વાત મૂક, ચાલ થોડું ખાઈ લે. મારે નથી ખાવું, મારી ભૂખ મરી ગઈ છે આશા. જો મારી વાત સાંભળ, હા તું જમતી નથી ને તો મારું એ મન નથી લાગતું કે તું નહીં ખાઈશ ને તો હવેથી હું પણ નહીં જમીશ. અને જો તું નથી જમી ને તો તને હવે મારા સામ છે. સમજી લીધું? ચાલ થોડુંક ખાઈ લેજો. That's like a good girl. અને હવે આવી ક્યારે વાતો નહીં કરતી. તને ખબર છે ને તારું ખુશી વાળું મોઢું જોઉં ને તો જ હું ખુશ રહી શકું છું. તને દુખી જોઈને મારું પણ મન નથી લાગતું કે. તું જરાય ચિંતા નહીં કરતી. ચાલ આ બધું છોડી દે અને આ જોવાનું બધું બંધ કરી દે. આ સ્માઈલ કર. આ નિધિ આપણા ઘરમાં આવી છે ને એનો ભાઈ એક નંબર નો નાલાયક અને હરામી છે. સાલો દારૂ પી અને મને પણ ગમે તેમ બોલતો હતો. મને એ છોકરાનો વિશ્વાસ નથી એ એની બેનને સાચવે. નિધિ પણ આવી ત્યારથી કેટલી આમ ઉપાદીમાં છે. એ કઈ ખાતી નથી પીતી નથી. હા એમની ના કેટલા દિવસ બેહી રહે. આનું તો ક્યાંક કરવું પડશે. આશા શું કરે છે? આશા ક્યાં છે? આશા ગઈ છે અંદર. આવી જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા અને નિધિ એ કઈ ખાધું કે નહીં? મમ્મી હા નિધિ એ મોઢામાં અન્નનો દાણો નહોતો નાખ્યો. હા પરાણે પરાણે થોડું ખવડાવીને આવી છું. મારા સમ આપ્યા ને ત્યારે તો માંડ થોડુંક ખાધું. પણ મમ્મી પપ્પા મને નથી લાગતું કે
દીદીને આપણે એના ઘરે પાછી મોકલવી જોઈએ, કારણ કે જ્યારે હોય ત્યારે એ બસ મરવાની જ વાત કરે છે. મને તો એવું લાગે છે કે કદાચ આપણે એના ઘરે એને પાછી પણ મોકલીએ તો એ જીવતી નહીં રહે, મતલબ સુસાઇડ કરી લેશે, કારણ કે એનો ભાઈ એને હેરાન જ એટલો કરે છે. કોઈ પણ વ્યક્તિ એટલું ડિપ્રેશનમાં આવી જાય તો ના જ સહન થાય ને, અને કોઈ સાંભળવા વાળું ના હોય તો મરવા સિવાય તો બીજો કોઈ વિચાર જ નથી આવવાનો ને. એટલે હું શું કહું છું, આપણે એને અહીંયા જ રાખીએ તો. હા બેટા, હું તારા પપ્પા એ જ વાત કરતા હતા કે હવે નિધિને એના ઘરે પાછી નથી મોકલતી, જો પાછી મોકલશો ને તો આ એનો ભાઈ દારૂડિયો છે, એનો શું વિશ્વાસ, હા એને અડધી રાતે વેચી નાખે એવો છે, એટલે આપણે એને પાછી નથી મોકલવી. કેમ? તમારા મા દીકરીની બેવની વાત ખરી છે, આ દીકરી એના ભાઈની ઘેરે તો નહીં જ મોકલાય, કારણ કે તું કહે છે ને કે સુસાઇડ કરી લેશે, તો મને તો લાગે છે આપણને પણ એની હાય લાગશે, એટલે આ વાત ખરી છે, એને એના ઘેરે મોકલવી જ નથી. પપ્પા એક વાત કહું. હા બેટા. માનશો ને, અમારા લગ્ન સાદાઈથી કરશો ને તો ચાલશે, કરિયાવર મને ઓછો આપશો ને તોય ચાલશે. જે વસ્તુ મને લઈ દો છો એમાં કઈ ઉણપ તો નથી આવતી, પણ હવેથી મને બધી વસ્તુ ઓછી લઈ દેશો ને એ પણ ચાલશે. પણ આ નિધિને ક્યારે જાકારો નહીં આપતા, એને તમે તમારી બીજી દીકરી સમજીને ભાલવી લેજો, કારણ કે એને ઓછું આવશે ને તો મને બહુ દુઃખ લાગશે. બેટા તું જરાય ચિંતા ન કર, અમે પણ એવું જ વિચાર્યું છે કે નિધિને આ દીકરી બનાવીને આ ઘરમાં આપણી સાથે જ રાખીશું. બસ. હા બેટા, આ નિધિનો ભાઈ રવિ છે ને, એ દારૂડિયાનો કોઈ ભરોસો નથી, એને 1.5 લાખ રૂપિયામાં કોઈ મવાલીના હાથમાં વેચવા માંગતો હતો, પણ હું એવું નહીં થવા દઉં. આ ભગવાનનું આપણું આપણી પાસે ઘણું છે, કદાચ એ રવિ 1.5 લાખ શું પણ વધારે માગશે ને તો એના મોઢા ઉપર મારીશ, પણ આ દીકરીને એ કસાઈના હાથમાં વેચવા નહીં દઉં. સારું પપ્પા, તમે લોકો બેસો, હું તમારા માટે ચા બનાવી લઉં. હા બેટા. ખરું કહેવાય, કેવો ભાઈ છે આનો, એક જવાબદારી હોય ભાઈની કે એને બેનને સારી રીતે સાચવી અને ઉછેરીને એને સાસરે વળાવી પડે, એને બદલે સાલો નાલાયક વેચવા ઊભો થયો છે. જોયું તમે આપણી દીકરી કેટલી સમજુ છે, આ નિધિ માટે કેટલું કુરબાન કરવા તૈયાર છે કે નિધિને આપણા ઘરમાં રાખજો, ત્યાં નથી જવા દેવી. આપણી દીકરી તો કેટલી ડાઈ છે. ગિરીશ અંકલ, આ તમારે ઘરે જ આવતું હતું, આ શું છે કે સાંજે જરા વધી ગયું હતું એટલે મને થયું કે સવારે જાઉં, આ શું થયું, મારે બેનને ના લાવ્યા? ભાઈ રવિ, હું તારા બેનને તો સાથે નથી લાવ્યો, પણ આ 1.5 લાખ રૂપિયા જો, આ 1.5 લાખ રૂપિયા તને આપવા આવ્યો છું, આ રૂપિયા માટે તો તું તારી બેનને વેચવા તૈયાર થયો હતો ને. મારી બેન આજથી તમારી, હવેથી તમે રાખજો, કઈ વાંધો નહીં. પણ સાંભળ મારી વાત, આ પેપર છે, આ પેપર માં તો સાઈન કરી આપ. સાઈન? હા, એટલે તારા બેન પર હવે તારો કોઈ હક નથી રહેતો, તારી બેન મારી દીકરી બનીને મારા ઘરે જ રહેશે, લે આ પેપર પકડ. પણ મારી બેન એને પૂછ્યું છે? હા પૂછી લીધું છે, તને તારા રૂપિયા મળી ગયા ને, આમાં સાઈન કરી આપ. હા આમ પણ રૂપિયા માટે થઈને બોલા ભાવેશની સાથે લગ્ન કરાવા, એના કરતા તો સારું છે ને કે તમારી સાથે રહેશે. હા કઈ નહીં, લાવ હું સાઈન કરવા તૈયાર છું, સાઈન કરી દઉં. ખરેખર અમારો બધો બોજો તમે હળવો કરી નાખ્યો. હા મારી બેન, આમાં સાઈન કરી. હા સરખી રીતે કઈ મારી ઘરે રાખી નહોતો શકતો, આ બિચારીને
હેરાન થાવું એના કરતા સારું થયું કે તમે તમારી ઘરે લઈ જાઓ છો. સાચવજો મારી બેનને, સાચવજો. હવે તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રૂપિયા મળી ગયા ને, હવે તારા રૂપિયા ભલા અને તું ભલો. પણ આ એને કઈ દઉં ના જોઈએ. જોજો એમ બસ. હા ભાઈ, તારી બેન તો મારા ઘરે સુરક્ષિત છે, પણ એક વાત સાંભળી લે. આ રૂપિયા તને મળી ગયા છે અને આ કાગળમાં તારી સહી છે, એટલે એક વાત મારી ખાસ સાંભળી લે. આજ પછી તું મારા ઘરમાં પણ નહીં આવતો, મારી સામે પણ નહીં મળતો. અને તારી બેન, તારી બેનને તો ભૂલી જજે, સમજી ગયો? અને જો કઈ આડાવાળું પગલું ભર્યું છે ને, તો પોલીસ કેસ કરતા મને વાર નહીં લાગે. જેલના સળિયા પાછળ ધકેલ દઈશ. હા હા, હું સમજી ગયો. પૈસા છે બાટલીના આપ્યા છે ને, પી નાખ, પી નાખ બધામાં. મને થયું થોડાક અલગથી પણ આપતા જાય. સોને પે જુઆ કા. આવલાને ફોન કરીને બોલાવી લઉં. આવલાને રૂપિયા આપું ને, એટલે એની માથાકૂટમાંથી છૂટું. એટલે 1.5 લાખ રૂપિયા શું આપ્યા છે, પાછળ જ ભળી ગયો છું. અરે ભાવેશ, તું ભાઈ બાજુ પીને આવ્યો છું. બીજી વાર જવાનો વિચાર છે. જો તારા પૈસા પૈસા સાચવીને રાખ્યા છે, કોઈ લઈ રહી ને એમ. ₹50,000 હું તને હપ્તે હપ્તે ચૂકવી દઈશ. શાંતિ હપ્તા કઈ નઈ. તું ઓળખે છે ને મને? હું કોણ છું, કેવો છું? તમને 1 લાખ આપ્યા, આ બીજા 50, આ તમારા 1.5 પૂરા બરોબર. હવે ક્યારે મારી પાસે પૈસા નહી માંગતા. અને હવે જો આવ્યા છો ને, તો પોલીસ માં કહી દે, સમજ્યા? પોલીસ ને ક્યાં કરશો તું? તને ખબર છે ને, વાય કડે છોરો રાખું છું, કાઢીને ફરવી દે, આટા ડબાલે કાઢી નાખીશ. એ બધું છોડ. ના ના, એવું નહીં કરતા. આપણે બબાલ નથી કરવી. બબાલ નહીં, બબાલ નહીં. એ બધું છોડ. તું પૈસા લાવ્યો ક્યાંથી? આ બધા પૈસા માટે મારી પાસે મારી બેન તો હતી ને, તો તારી સાથે ના આવી, તો બીજા કોઈ ની સાથે. મારે તો તારી પાસે જ આવશે ને બાટલી લેવા આવું ત્યારે. તો બસ, વધારે ખુશ ના થા. ચલો મળીએ પછી. હલો, આ કોણ? ગિરીશભાઈ, આ રવિ અહીંયા રોડ પર પડ્યો છે, એક્સિડન્ટ થયું છે એનું. શું? રવિનો અકસ્માત થઈ ગયો? લગભગ એનું મૃત્યુ થઈ ગયું છે. શું વાત કરે છે? રવિનું મૃત્યુ થઈ ગયું? હા, આવ્યા પર છે. હા.